राम राम सीताराम जय श्री कृष्णा जय माता जी जय गोपाल जय स्वामीनारायण अने जय जलाराम ने जय जिनेन्द्रा। अने કેમ છો બધાય? મજામાં? મજામાં જ હોય ને, ઓલા કાંઈ ન ઘટે, ઘટે તો જિંદગી ઘટે। હા તો હાલો, આપણે તો વાડી સિવાય કઈ હોતું નથી, વાડીની જ મોજ કરવાની છે। તો હાલો આગળ જોઈએ ને, આગળ આગળ કામ કરીએ, અને તમે અમાર ભેગા હાલો કામ કરાવવા। આ છે ને વાડીએ મૂલી છે, માંડવી વીણવાના। જો ખેતર ચોખ્ખું થઈ જાય ને તો કીધું પછી હવે શિયાળું પિત કરવાનું કઈક વિચારીએ, કારણ કે અત્યારે માંડવી તમે જોઈ એમ ઢગલો મોઢે તૂટી છે, તો એ તો પેલા વીણવી તો જોહે જ। અને બીજું એક કામ એ હાલે કે આપણે ઓપનર હાલી ગયો એટલે પાલાનો ઢગલો પડ્યો હોય ખેતરમાં, તો એ ઘર ભેગો કરવો પડે, એટલે આજ બધું એવું કામ કરવાનું છે। તો મૂલી છે જ, માંડવી વીણવાના, અને પપ્પા અને અમે બધા પાલો હારીએ છીએ, કીધું ફેરા ભરીને નાખી દઈએ ઘરે, એટલે કાંઈ ઉપાધિ નહીં પછી। તો હાલો જો હમણાં આપણે જઈએ હવે ધીમે ધીમે રીંગણા લો બે સાત, એવી કેવો છે ને કઈ। અને બીજું આપણું ઓલું કઈ ગયું હે, તને કહું આ શું છે, કોબી હતી ને, આ ફ્લાવર છે, તો આપણી કોબી કઈ ગઈ, કોબી આઈ ગયા કતી, કોબી ડટાઈ ગઈ ખડમાં, જો દડો બંધ થતો થાય છે, નીંદવાનું છે ખડ, આઈ જા કાઢ નાખું તો હું, તો કાઢી નાખ ને। અને જોઈ લ્યો આમ થી આવે હો પપ્પા ફેરો ભરીને, આ હા હા હા, અને કાલ આપને કોઈક પૂછતું હતું કે તમારું શંકર કેવું છે, કાંઈ રોગ નથી ને? તો જો શંકર નરવું છે ઓ અમારું, એકદમ કાંઈ રોગ નથી મારો વાલો, અને એ તારે જો ફાલ ફૂલે સારા લાગે, જોયો ને સાપ પાન બધું, હર હર મહાદેવ। એટલે શંકર જો હવે તમે જુઓ આ કપાસ કેવો થઈ ગયો, થઈ ગયો ને ઘાટો તળ્યું, એમ જોઈએ એમ તો દવા મળતા, જો આ લારિયા થઈ ગયા, ઈ તો બધું થઈ જાય હવે ધીમે ધીમે, માંડવીનું થઈ ગયું ને એમ, એનું થઈ જશે કપાસથી તો વીણાઈ ગઈ આપણે, અને હવે આ દાંતી મારીને વીણવાનું ચાલુ કર્યું છે, એટલે હવે દાંતી મારીને વીણીએ છીએ। ને એક સમયે આ જગ્યા પર હતી આપણી ખરી, અને તમે જોયું હશે કે ઢગલા મોઢે બધું પડ્યું હતું, અત્યારે જો એનું કંઈ નામો નિશાન નથી રહેવા દીધું, એ તો નો જ રહેવા દેવું પડે ને ભાઈ, પછી નકર આમાં હેરાન થઈ જાય એવું હતું। ને મેડમ જે આપણા હેલા જાય છે એ વાલી, ને આ જો બીજી વાર માંડવી વીણી છે ને, આ ઈ હે આમાં કઈ એટલું બધું હારા કરવાના દેખાતા નથી બીજી વારમાં, તો પેલી વારમાં હતો ટોપ માલ, ઓકે વાહ હે ને મજૂર માંડવી વીણે છે ને, પ્રજ્ઞા જાય અત્યારે, તઈને જ મૂલી જઈડા છે તો, એટલે પછી કીધું તૈન તો તૈન પણ ઝડપથી ચોખ્ખું થાય ને ખેતર। આ કાકાનું ખેતર હે, એમ હજુ એને ઘઉં વાવી દીધા છે, ને હવે પાણ પાયું એટલે પછી ઓવારીએ છેલ્લે ભેગી થઈ હોય ને માંડવીથી વીણવાનું કામ હાલે છે, ને અહીંયા જોઈ લ્યો અમારે ઉંદરે પોણ કર્યા હતા હવે બૂરી દીધા છે, જો અહીંયા છે જો, મેં જો આ ઓવાળીમાં ભેગી થઈ હોય ને માંડવી, જો સામેથી મમ્મી આવેલા આવે હવે ઘરેથી, એ જ મોડા આવ્યા હતા, ઘરનું કામ હતું ને થોડુંક, એટલે કેમ મોડા આવ્યા, નળ આવ્યા હતા, પાણી આવ્યું તો એ સારું, મમ્મી કે નળ આવ્યા એટલે પાણી ભરીને પછી આવવું પડે ને, એ વાત એ સાચી છે, નકર તો પછી આમાં ભેગું ન થાય, ખેતરનું કામ થઈ જાય તો પછી પાણી વિનાનું ઘરે શું કરવું। પપ્પા હમણાં પાછા પાલાનું ટ્રેક્ટર ચલાવીને આવતા હશે બીજો ફેરો ભરવા, ત્યાં સુધીમાં હાલો કીધું આપણે
ચા પાણી ને એવું કંઈ બનાવવાનું હોય તે બનાવી નાખીએ. આ મજૂરનો ટાઈમ થઈ ગયો હે ચા પીવાનો, તો જાઉં છું વાડી બાજુ અને સીધું ચા બા બનાવીએ. બા તો ન બને, ચા બને પણ બા ન બને હો ભાઈ. પછી કહેતા નહીં તમે કે ચા બા એ વળી હું માંથી માંડવી વીણાઈ જાય ને પછી જો આ ધૂળનો ઢગલો વીણવાનો હજી બાકી રહી ગયો હે. કારણ કે મજૂરની કંઈ પરવાર મળતી નથી એટલી બધી. મેં કીધું ગાલુમાં પ્રજ્ઞાની છે ને ખેતરમાંથી માંડવી વીણે છે તો હું અહીંયા પપ્પાની રાહ જોઉં, ફેરો ઠલવીને આવે ને એની, ત્યાં સુધીમાં ઢગલામાંથી જેટલી ઓછી થાય એટલી કીધું ઓછી કરીએ. હાલો તમને કોઈને જો ઈચ્છા થતી હોય તો આવી જાઓ વાલા. ખેતરમાંથી તો નથી વીણવી પણ વાર ઢૂળના ઢગલા વીણવાના છે. આપણે 10 વાગ્યાની ચા જો અહીંયા પ્રજ્ઞા બનાવવા માંડી છે એટલે એ ચા પાણી પીને પછી વિચારીએ હરખાઈએ. કાંટો બાટો હરખાઈ લાગી જાય ચાનો. હા એક બાજુ અમારે અહીંયા સા મૂક્યો ને પછી અહીંયા જો ધૂળ ધમાહા કરશે લાગે એવું મને. ઓળીનું સાફ કરવાનું કામ આદરું હબ. તમને બધાને હે ને ઓળીમાં જો આ બધું સાફ સફાઈ લાગે ને. કારણ કે હમણાં એક દી નવરા હતા ને કીધું બધું આ અકરી સકરી ઠેકાણે પાડી દઈએ અને ચોખ્ખી કરી નાખીએ ઓળી. કારણ કે હવે શિયાળો ચાલુ થયો હતી, આપણે બહાર રહેશે કંઈક ખોવાનું થતું હોય તો તાપણા બાપણા કરીને ઉતાર હોય ને પછી સામાન બધું પડ્યું હોય અંદર એ ઓલું અકરી ઠકરી પડ્યું રહેતું ને બધું મિક્સમાંથી ખબર ન પડતી કે કઈ વસ્તુ ક્યાં પડી. તા અંધારામાં હાથ નાખીએ ને તો એ વસ્તુ જડી જાય. એના હાટું કીધું હાલો આપણે ઓળી સાફ કરી નાખીએ એટલે ઓળી બધી હવે આમ વ્યવસ્થિત કરી નાખી સાફ. અને બાકીનો જે વધારાનો સામાન હતો ને એ જવા દીધો ઘર ભેગો. ત્યાં આપણે ઓલો કોઠાર રૂમ નહીં પણ ગોડાઉન જેવું છે. આપણે ઓલું ગામનો વિડીયો બનાવ્યો હતો ને એમાં એ ગોડાઉન તમને બતાવ્યું હતું. અત્યારે જોઈએ તમે ગોડાઉન ના જોયું ને તો એ ગામવાળો વિડીયો જોઈ લો એટલે તમને ગોડાઉન જોવા મળી જાય આપણા ઘરનું. તારો સા બાકી ગયો સોરી હળી કાઢતી એવી પાછી. આજ તો જો મારો વારો થયેલો હે સા બનાવવામાં. મેમ સાહેબજી ગયા હે બહાર લંડન ફરવો વયા ગયા મેમ સાહેબજી વાડીએ થી સીધા તો દુબઈ. હવે અમારે આને હે ને દુબઈ નું ઘેલું લાગ્યું કે મારે દુબઈ ફરવા જવું છે. હાલો તો આપણી કાટી રગડા જેવી સાહેબ બનીને તૈયાર છે. પીવી હોય આવી જાવ રેડિયા જેવી હો ઘાટી. હા જો પાછી વહી જાય છે. વહી ગઈ દરવાજો બંધ ન કરી દેવાય લે એટલે ન ખબર પડે તમને. નહી ઓ ભાઈ કે દરવાજો બંધ કરી દે. હા બધે આપણા મહેમાન આવે તેને દરવાજો બંધ કરી દે તો કેવું લાગે. પણ સા થઈ જાય ત્યાં સુધી જ હોય પછી ખોલ ના ખાય દરવાજો. તો અમારા જેકભાઈ જો ચા પીવા માંડ્યા અહીંયા. હાલો જેકભાઈ એનો ચા પી લે ને હું મારો ચા પી લઉં અને પ્રજ્ઞા દઈએ આ મજૂરને ચા. બરોબર ને? હા બરોબર. હાલો જો આપણો ચા આર્યો. તમારે કોઈને પીવાનો હોય તો આવી જાઓ. માં દઈ આવું પપ્પા આવે તો કેજો મજૂરની ચા તાં વહી આવીશ હમણાં. હા હા ચા એક બધી જગ્યાએ નોખા નોખા છે એટલામાં સાનો થઈ ગયો હે પ્યાસી. 10 વાગે ને એટલે આને સા જોઈએ. અહીંયા જો અમારે આની હાલત છે ને એક ખાંધે ને ત્યાં ત્યારે તૂટે જેવી થઈ છે. લઈ જા લઈ જા. હાલ ઝડપથી આવી જાઓ વાલી. તો હાલો એ જાય છે મજૂરને ચા દેવા. હા લે પાકનું જબલું આ તારા એવા પાડેલા લાગે બધાને. હું એવી જ ભાઈ મારું ને એનું બેનું રહી ગયું. જોઈ લે જોઈ લે. આ જો આ ભાગના પડીકા હરાય છે અહીંયા.
બાબા પડીકા ખાવામાં ખાવામાં નો રહેતી હોય ને ત્યાં તું ના ના એ તો ખાવું તમારે આવું હોય ચાલો રસોડું બંધ કરી દેજો હા હા પપ્પા આવી ગયા છે જો ઘરે પાલાનો ફેરો ઠલવીને હવે પાછો બીજો ફેરો ભરવાનો હોય તે હાલો આપણે જઈએ અહીંયા જો આ મેમ સાહેબ અમારે પાલો હારવાના મજૂર છે ને એના હાટું સાહ લઈને આવે ને ખેતરમાં રાડું નાખતી આવે છે બધાને આમંત્રણ આપતી કે હાલો હાલો તો બધાને આમંત્રણ દે બધાને જ બોલાવું છું બધાય હાલો ચા પીવા એક ખેતરે પાઈ આવી બીજા ખેતરે તારું આજ આજ કામ છે આ હવે મને ખબર નથી પડતી કે આ શું કરવાની થઈ છે ને હમણાં આને વેન પકડ્યું કાયમ એ કે મને કાયમ ગાડીને એક એક ચક્કર મરાવો કાંઈ કે નહીં મરવું ને તો હું મારી હાથે મારી આજી મેં ના પાડી દીધી છે ને કે હું નહીં શીખવાડું જો મારી પાછળ તમે જોવો એની હાથે ચાલુ કરીને વળગી છે પણ ચાલુ થતી નથી એ બેટરી ઉતરી જશે પાછી આમ તો જો ને આવડતી હોય ને એની જેમ તો એક્શન કરે આપણા સામું હેલો બંધ અહીંયા ગાડી બંધ પડી જા એ કે બ્રેક કઈ બાજુ આવે લાગી ગઈ કેમ ફ્રી કેમ થાય કેજી વાર્તા તો આવડી ગયો પણ હવે જોઈએ અહીંથી વા સામે સીડા પૂગે છે કે નથી પૂગતી રાફડા સુધી લઈ જવાનો વિચાર છે રાફડા માંથી નાગ બાપા આવે ને બહાર એમાં સ્કૂટીમાં તમે જેમ છોકરીને ટેવ હોય ને આમ પગ હોય ધક્કો મારવાનો આમ ધક્કો ન હોય એમાં મારવાનો હું ટ્રાય કરતી હો હાય પગ લઈ લે ઉપર લઈ લે ઉપર પગ જાવા દે સીધે સીધે કેળે તો પાલાનો બીજો ફેરો ભરાઈ ગયો હોય અને પપ્પાની ઘરે ઠલવવા ગયા હે કાકા ઘઉં વાવે તો એ હું તમને બતાવું ક્યાં ઘઉં વાવે ને થોડું ઘણું આપણે જોઈએ તો જો અત્યારે કાકાની વાડીએ જાઉં છું આ સેલમાં ઉતરું છું નિરાયત ને ક્રામાં ક્યાંક ટાંગા વિનાના થાય નહીં હમણાં ઘાય તો બહુ હાલે છે આપણી ઉપર એટલે ધ્યાન રાખવું પડે ને ભાઈ કારણ કે ઘડીક થઈ તો મારો પગ ભાંગે ઘડીક થઈ પ્રજ્ઞાનો હાથ ભાંગે ઘડીક થઈ તો મમ્મીનો હાથ ભાંગે એટલે હવે નવા વરમાં કીધું કાંઈ થાય નહીં એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ એટલે નિરાયતે નિરાયતે ઉતર્યા ને હવે જાય આપણે સીધા કાકાના ખેતરે આ બાજુ જો વવાઈ ગયા છે અને ટ્રેક્ટર હાલે છે ઠેઠ વા
ચાલે? આ બાજુ થી ઘઉં પડતા જાય, આ સાઈડ થી ખાતર એનપી ગયા. અહીંયા ઘઉં નો કટ્ટો હોય ને એક એનપીકે અહીંયા પડ્યું, ને બાકીની બે થેલીઓ જો વાં પડ્યું, અને આખા ખેતરમાં હે ને ઘઉં નું વાવેતર કરવાનું કાકા એવું કહે છે. ઘઉં હોય ટુકડી, આ ટુકડી ને ટુકડી લોકન ટુકડી, લોકન ટુકડી 555. આપડે લેવાનું મોંઘું ને વેચવાનું સસ્તું. ખાતર માં જોયું ને કેટલા ભાવ વધી ગયા. અત્યારે કેટલા ની થેલી એવી ખાતર ની? જૂના ભાવ નો આપણે રેડો, હા 1300 રૂપિયા ની. એમાં હું થોડું સહકારી માતો, હા હા, એટલે સમજાય ને ખાતર દીધું, જૂના ભાવ નું આપી દીધું છે ને, અને હવે તો આવ્યું બધું નવા ભાવ નું આવ્યું સહકારી માં. તો અત્યારે આવ્યું તો કાકા ની વાડી, અને કાકા ને અમારે વાત થઈ ને એમ કાકા કે બળદું કાઢી નાખવા હે, તો કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલી આપણી એટલી મોટી છે તો એને જાણ કરીએ, જો કોઈને લેવા હોય બળદું તો આ મારી પાછળ જ છે, ઊભી છે જોડી. અને કાકાએ 30,000 કીધા છે, 30,000 જોડી દઈ દેવાની છે જો આ બળદું હે. કોઈને લેવા હોય અને કોન્ટેક કરવો હોય ને તો કાકાના નંબર છે ને હું આ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ વિડીયોના, તો ત્યાંથી તમે સીધો કાકાનો કોન્ટેક કરી અને આ બળદું વિશે પૂછી શકશો. અને ગોલાધર ગામમાં છે આ બળદ, છતાં પણ હું ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક નંબર નાખી દઈશ, તમે ત્યાંથી કાકાનો કોન્ટેક કરી લેજો. ને જો આ બે બળદું છે જોડી 30,000 દેવાની છે. Thank you.